अरवली एसओजीए रतनपुर चेकपोस्ट आगळथी 23.907 કિલોગ્રામ ચરસ ઝડપી પાડ્યો। ટેમ્પો ટ્રાવેલ્સમાં તપાસ કરતા માદક પદાર્થનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો। અરવલ્લી જિલ્લામાં કેફી પદાર્થ ઘુસાડવાનો કિમ્યો નિષ્ફળ નીવડ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો સામળાજી રતનપુર ચેકપોસ્ટ આગળથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન તેમજ બાતમીને આધારે વોચ ગોઠવી 23.907 કિલોગ્રામ ચરસ ઝડપ્યું હતું, જેમાં અરવલ્લી એસઓજીએ ચરસનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા હાથ લાગી હતી। ચરસનો જથ્થો ટેમ્પો ટ્રાવેલ્સમાં તપાસ કરતા માદકનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો, જેમાં ચરસની કુલ કિંમત રૂપિયા 35.87 લાખનો ચરસ સહિત 45.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એસઓજી પોલીસે ઝડપાયેલા એક આરોપી સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી સામળાજી પોલીસ સ્ટેશનમાં નાર્કોટ્રિક્સ ડ્રગ્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 28/4/2021 ના રોજ સાંજના સમયે સામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આશીષ પટેલ તથા તેમના માણસો નેશનલ હાઈવે ઉપર વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન તેમને શંકાના આધારે એક ટેમ્પો ટ્રાવેલર ગાડી જેનો નંબર છે HR69D3532 જેનું ચેકિંગ કરેલું, અને ચેકિંગ દરમિયાન ગાડીની અંદરથી શંકાસ્પદ નાર્કોટિક સબસ્ટાન્સ તેમને મળી આવેલ છે, જેના આધારે 3 આરોપીની અટક કરવામાં આવેલ છે અને એક આરોપી જેને હજી જેનું નામઠામ હજી જાણવા મળેલ નથી, એક આરોપી કરણ કન્નુ પ્રહલાદસિંહ શર્મા દિલ્હીનો વતની છે, બીજો આરોપી રવિ ચેતનસિંહ કુમાર આ પણ દિલ્હીનો આરોપી છે, અને ત્રીજો એક આરોપી છે જાવેદ જે મૂળ જમ્મુ કાશ્મીરનો છે અને હજી એક અજાણ્યો ઈસમ। કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ અન્ય અધિકારી સીપી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર LCBને આપવામાં આવેલી છે। હાલ આરોપીઓ કસ્ટડી અંડર છે અને આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે જમ્મુ કાશ્મીરથી કોઈ લિંક હોય એવું બની શકે છે, કેમ કે જમ્મુ કાશ્મીરનો એક આરોપી સાથે મળેલો છે, દિલ્હીથી આ માણસો પ્રાઇવેટ વાહનના પાછળના ભાગમાં એક ખાનું બનાવીને તેનો ફેરફેર કરતા હોય તેવું જણાવેલ છે। આગળની વસ્તુઓ પછી મને લાગે છે આગળની તપાસમાં જાણવા મળશે। રુદ્ર પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।